नमस्ते વિદ્યાર્થીની બેનો, આજે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન સમજીએ. જ્યારે તમને ક્વેશ્ચન પૂછાય છે ઇંગ્લિશમાં, ડિસ્ક્રાઇબ ધ ફોલોઈંગ પિક્ચર ઇન અબાઉટ 50 ઓર 60 વર્ડ્સ યુઝિંગ એપ્રોપ્રિએટ લેંગ્વેજ, તો સૂચનામાં જ આપણે ખ્યાલ આવી જાય છે કે આપણને એક પિક્ચર મળેલું છે. 50 થી 60 શબ્દો, મતલબ આપણે ઓછામાં ઓછા 10 વાક્ય તો લખવા જ પડશે, અને લેંગ્વેજ મતલબ આપણી ભાષા છે એ પણ યોગ્ય હોવી જોઈએ. એની ગાઈડલાઇનમાં તમને કહું તો ધ્યાનમાં રાખવાની વસ્તુ, આપણે જેમ પહેલાં આવ્યું એમ ભાષા અને કેટલું કન્ટેન્ટ આપવાનું છે એમ ગાઈડલાઇનમાં જોઈએ તો પહેલું તો વોટ ઇઝ ઇન ઇટ, એમાં શું છે એ આપણે પિક્ચરમાં ધ્યાનથી જોશું. બીજું વોટ ઇઝ હેપનિંગ, મતલબ એમાં શું બને છે. વેર ઇઝ ઇટ, એટલે ક્યાં એ બનેલું છે. અને ત્યાર પછી ઇફ સમથિંગ ઇઝ નોટ ક્લિયર, ઘણીવાર એવું બને કે આપણને એમાં કંઈક ક્લિયર સમજાતું નથી, ત્યારે આપણે ઇટ માઇટ બી કરીને લખી શકીએ. હવે જ્યારે તમને મેં આપેલો છે ફોટો, એવો ક્વેશ્ચન તમને મળે છે તો તમારે લખવું તો તમને હવે થોડું થોડું ખ્યાલ આવી ગયો, પણ શરૂ કેમ કરવું એ તમને ન સમજાતું હોય તો એના માટે મેં એનો આન્સર પણ અહીંયા થોડો આપેલો છે કે જેનાથી તમે બિગિન કરી શકો અને બાકીનું તમે પછી કમ્પ્લીટ કરી અને તમારી રાઇટિંગ બુકમાં લખી લેજો. પેલું આપણને દેખાય છે એ પ્રમાણે ખ્યાલ આવે છે કે દિવાળીનું પિક્ચર છે, એટલે આપણે લખશું વી કેન સી ધ સેલિબ્રેશન ઓફ દિવાળી ઇન ધીસ પિક્ચર. આ આપણું પહેલું વાક્ય થયું, આ સિમ્પલ લેંગ્વેજમાં આપણે લખ્યું છે. આગળ લખશું દેર આર 5 પર્સન્સ ઇન ધ પિક્ચર, આ પણ આપણે જોઈને કરી શકીએ કે આમાં કેટલા માણસો છે. હવે એમાંથી એકની વાત પહેલાં કરીએ તો અ ગર્લ ઇઝ ડેકોરેટિંગ ધ લેમ્પ સ્ટેન્ડ વિથ લાઇટેડ દીપક ઇન કોડિયા. તમને ખ્યાલ છે દિવાળીમાં કોડિયામાં આપણે જે દીવો પ્રગટાવતા હોય એની વાત છે, એ લખ્યું છે. આગળ વન ચાઇલ્ડ ઇન ધ ફ્રન્ટ સીમ ટુ બી એન્જોઈંગ ક્રેકર્સ અલોટ. હવે એમાં જે નાનકડો છોકરો છે એ ફટાકડા ફોડતો હોય એવું આપણને દેખાય છે, એટલે સીમ શબ્દ વાપર્યો છે. મતલબ તમે એક્ઝેક્ટ નથી કહેતા, એવું દેખાય છે, લાગે છે, જેમ આપણે આગળ માઇટ બી વાપર્યું ને એ રીતે સીમ પણ વાપરી શકીએ.